अस्सलामु अलैकुम विद्यार्थिनियों, जनाब बाबू भाई सोपारेवाला, गर्ल्स प्राइमरी स्कूल, स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश, ब्रिज कोर्स। फरी आ एक वार आज ब्रिज कोर्स तमने नाम सांभळवा मळ्युं छे। तो विद्यार्थिनियों, गया अठवाडियाथी आपणे ब्रिज कोर्सनो अभ्यास करी रह्या छे। तमने दररोज टकोर करवामां आवे छे કે વિદ્યાર્થીનીઓ, બ્રિજ કોર્સ એ આપણા માટે ઘણો ઉપયોગી છે, કારણ કે બ્રિજ કોર્સ જે છે એ આપણી જૂની પુરાની કચાસોને દૂર કરે છે। અને વિદ્યાર્થીનીઓ, આ જ રીતે ધીમે ધીમે આપણે આપણા શૈક્ષણિક વર્ષ તરફ, શૈક્ષણિક કાર્ય તરફ આગળ વધવાનું છે। તો વિદ્યાર્થીનીઓ, આજનો તમારો ટોપિક છે હેવ હેઝ। हेव हेज़नो उपयोग कई रीते करवानो छे, यूज़ ऑफ हेव हेज़, एना विषे आजे आपणे अभ्यास करीशुं। तो चालो विद्यार्थिनीओ, आपणे हेव हेज़ना अभ्यास तरफ आगळ वधीए। जुओ विद्यार्थिनीओ, आई हेवनो मतलब थाय छे मारी पासे छे, अथवा मारे छे, मारामां छे, मने छे, મેં છે। એટલે આ ખાલી જગ્યાની અંદર તમે કોઈ પણ વાક્ય ઉમેરી શકો છો। આઈ હેવ એટલે મારી પાસે છે, એટલે મારી પાસે સાયકલ છે, મારે ટીવી છે, મારામાં આ પ્રોબ્લેમ છે, અથવા તો મને માથું દુખે છે। તો આ રીતે આઈ હેવ લગાવીને તમે વાક્ય બનાવી શકો છો। પછી છે વી હેવ, તો અમારી પાસે છે, આ એકવચન છે, આ બહુવચન છે। તો વી હેવ એટલે અમારી પાસે છે, અમને છે, અમારામાં છે, અમને છે, અથવા અમે છે। તો વચ્ચેની ખાલી જગ્યામાં તમે કંઈ પણ ઉમેરી શકો છો। દાખલા તરીકે, અમારી પાસે મોટું ઘર છે, અમારી પાસે ટીવી છે, અમારી પાસે ફ્રીજ છે। તો આ રીતે તમે વી હેવની સાથે આગળનું વાક્ય બનાવી શકો છો। તો આ છે આઈ, એકવચન પહેલો પુરુષ, એની સાથે હેવ। આ છે પહેલો પુરુષ બહુવચન વી, એની સાથે પણ હેવ। હવે છે બીજો પુરુષ યુ, તારી પાસે છે, યુ હેવ, તારી પાસે છે, તારે છે, તારામાં છે, તને છે। તો વિદ્યાર્થીનીઓ, આ તારી પાસે છે એટલે કે આપણે પૂછીએ છીએ તારી પાસે પેન્સિલ છે, તારી પાસે નોટબુક છે, તો ત્યારે આપણે યુ હેવનો ઉપયોગ કરીશું। તો અહીંયા બહુવચનમાં પણ તમારી પાસે છે, તમારી પાસે, તમારે છે, તમારામાં છે, અથવા તમને છે। ઉપર કીધું તેમ તમે આ ખાલી જગ્યામાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો। તમારે કાર છે, તમારા ઘરમાં ટીવી છે, તમારી પાસે ચોકલેટ્સ છે। તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ। હવે છે ત્રીજો પુરુષ, તો ત્રીજો પુરુષ હી, શી, ઇટ, એકવચન, એમાં હેઝ આવશે, હેવ આવશે નહીં। હંમેશા યાદ રાખજો વિદ્યાર્થીનીઓ, ત્રીજો પુરુષ એકવચન હોય તો હી, શી, ઇટમાં હેઝ આવશે, હેવ કોઈ દિવસ આવશે નહીં। તેની પાસે છે, તેને છે, અથવા તો તેનામાં છે, તો આપણે બોલીશું તેની પાસે નોટબુક છે, શી હેઝ નોટબુક, અથવા તો હી હેઝ અ નોટબુક। તો આપણે ત્યારે હી, શી, ઇટ હશે તો હેઝનો જ ઉપયોગ કરીશું, ભૂલથી પણ હેવ આવશે નહીં। અને અહીંયા છે ધે હેવ, તેઓ પાસે છે, તેઓને છે, તેઓનામાં છે, અથવા તેઓને છે। તો આ પણ ત્રીજો પુરુષ બહુવચનમાં હેવનો ઉપયોગ થશે ધે સાથે, અહીંયા હેઝનો ઉપયોગ નહીં કરવો વિદ્યાર્થીનીઓ। એટલે ફક્ત ને ફક્ત ત્રીજો પુરુષ હી, શી, ઇટ હોય તો જ હેઝનો ઉપયોગ થશે, બાકી બધામાં હેવનો જ ઉપયોગ થશે। તો ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। એક્ઝામ્પલ જુઓ, અહીંયા પહેલું વાક્ય છે અમારી પાસે કાર છે,
तो वी हेव अ कार जो अमारी एटले वी हेव साथे छे ज अमारी पासे कार छे एटले वी हेव अ कार मारे एक भाई छे तो आई हेव अ ब्रधर मारे एक भाई छे अथवा तो मारे एक बहन छे तो आई हेव अ सीस्टर तमे अहींया लखी सको छो भाई अथवा बहन तो आई हेव अ ब्रधर अथवा तो आई हेव अ सीस्टर बहन छे तो सीस्टर। त्रीजु वाक्य तमारामां घणी आवडत छे यू हेव मेनी टेलेंट्स तमारामां घणी आवडत छे तमे घणा होशियार छो तो त्यारे आपणे यू हेव मेनी टेलेंट्स आवो उपयोग करी शकीए आ रीते वाक्य बनाई शकीए। हवे जुओ अहींया तेने बे दिवसथी उधरस छे जुओ अहींया तेने एटले के ही थयुं तो हीनी साथे आपणे हेज मूक्यू छे हेव आवशे नहीं ही हेज कफ फॉर टू डेज एटले के एने बे दिवसथी उधरस एटले के खांसी छे। फरीथी जोई लो विद्यार्थीनीओ अमारी पासे कार छे वी हेव अ कार मारे एक भाई छे आई हेव अ ब्रधर तमारामां घणी आवडत छे यू हेव मेनी टेलेंट्स तेने बे दिवसथी उधरस छे ही हेज कफ फॉर टू डेज। आगळ જોઈશું વિદ્યાર્થીનીઓ અમારે આવતી કાલે રજા છે વી હેવ હોલિડે ટુમોરો આવતીકાલે અમને રજા છે શાળામાં અથવા તો ઓફિસમાં અથવા જ્યાં કંઈ પણ તો વી હેવ હોલિડે ટુમોરો તમારું પુસ્તક તેની પાસે છે શી હેઝ યોર બુક જુઓ તેની પાસે અહીંયા ફરી શીની સાથે હેઝનો ઉપયોગ થયો છે શી હેઝ યોર બુક તે આગળનું વાક્ય તેઓ પાસે પૂરતો સમય હોવો જોઈએ ધે શુડ હેવ સફિશિયન્ટ ટાઈમ એટલે કે પૂરતો સમય એમની પાસે હોવો જોઈએ ધે શુડ હેવ સફિશિયન્ટ ટાઈમ। આગળ ચાલવા માટે આપણી પાસે બે પગ છે વી હેવ ટુ લેગ્સ ટુ વોક આપણી પાસે કેટલા પગ છે ચાલવા માટે બે પગ છે એટલે વી હેવ ટુ લેગ્સ ટુ વોક। નવમું વાક્ય આગળ મેં તાજમહેલ જોયેલો છે તો આઈ હેવ સીન ધ તાજમહલ મેં તાજમહેલ જોયો છે તો આઈ હેવ સીન ધ તાજમહલ તો આ છે તમારા હેવ હેઝના વાક્ય। ફરીથી એકવાર આપણે અહીંયા રિપીટ કરી લઈએ અમારે આવતીકાલે રજા છે વી હેવ હોલિડે ટુમોરો તમારું પુસ્તક તેની પાસે છે શી હેઝ યોર બુક તેઓ પાસે પૂરતો સમય હોવો જોઈએ ધે શુડ હેવ સફિશિયન્ટ ટાઈમ ચાલવા માટે આપણી પાસે બે પગ છે વી હેવ ટુ લેગ્સ ટુ વોક મેં તાજમહેલ જોયેલો છે આઈ હેવ સીન ધ તાજમહેલ। ફરી એકવાર તમને અહીંયા યાદ અપાવી દઉં કે આઈ સાથે હેવ વી સાથે હેવ યુ સાથે હેવ યુ સાથે હેવ હી શી ઇટ સાથે જ હેઝ આવશે અને ધે સાથે હેવ એટલે ઇન શોર્ટ યાદ રાખો કે બધા સાથે હેવ ફક્ત હી શી ઇટ સાથે હેઝ આવશે। અને આ છે તમારા એક્ઝામ્પલ તો વિદ્યાર્થીનીઓ તમારે તમારી નોટબુકમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે આ હોમવર્ક કરવાનું રહેશે વાક્ય લખવાના રહેશે અને ધ્યાન આપીને વિડીયો જોવાનો રહેશે। આશા રાખું છું કે ગઈકાલનો વિડીયો પણ તમે સારી રીતે જોયો હશે અને તમારું હોમવર્ક પૂર્ણ કર્યું હશે તો વિદ્યાર્થીનીઓ આજનું હોમવર્ક પણ તમે તમારી નોટબુકમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે કરશો અને વિદ્યાર્થીનીઓ વિડીયોને ખાસ જોજો અને ધ્યાન આપજો। તો આજે આપણે આપણો તાસ અહીં જ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થીનીઓ થેન્ક યુ।